હલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય અંગ્રેજી તેમાં આપણો જે યુનિટ નંબર ત્રણ છે ટ્રાવેલ ટાઈમ તેની એક્ટિવિટી ચાર એ જોઈશું ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો જોડીમાં બેસો અને તે વર્ણન મોટેથી વાંચો તમારા મિત્રને સંભળાવો બાળકો અહીંયા આપણને એક દરિયા કિનારાનું ચિત્ર આપેલું છે અને એ દરિયા કિનારે એક ફેમિલી છે એ પિકનિક માટે આવે છે એનું સરસ મજાનું ચિત્ર આપેલું છે ફુગાવાળા ભાઈ છે ત્યાર પછી ચણા વેચવાવાળા ભાઈ છે એવું સરસ મજાનું એવું ચિત્ર આપણને અહીંયા આપેલું છે અને એ ફેમિલીનું આખું વર્ણન છે અહીંયા નીચે આપેલું છે આપણે જોઈએ હવે લુક એટ ધીસ પિક્ચર લુક એટ એટલે કે જુઓ એટલે આ અને પિક્ચર્સ એટલે ચિત્ર આ ચિત્ર જુઓ ઇઝ ધ શિશોર ઇઝ એટલે છે સિશોર એટલે દરિયા કિનારો દરિયા કિનારો છે નેહાબેન ઇઝ ગોલુઝ મધર નેહાબેન એટલે નેહાબેન ઇઝ એટલે છે અને ગોલુઝ મધર એટલે કે ગોલુના મમ્મી નેહાબેન ગોલુના મમ્મી છે રોહિતભાઈ ઇઝ ગોલુશ ફાધર ગોલુશ ફાધર એટલે કે ગોલુના પિતાજી રોહિતભાઈ ગોલુના પિતાજી છે પિંકુ ઇઝ ગોલુશ સિસ્ટર કે પિંકુ ગોલુની સિસ્ટર એટલે કે બહેન છે સિસ્ટર એટલે બહેન રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર રોહિતભાઈ એટલે રોહિતભાઈ હેઝ એટલે પાસે અ એટલે એક અને ન્યૂઝપેપર એટલે છાપું રોહિતભાઈ પાસે એક છાપું છે હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ હી એટલે તે ઇઝ એટલે છે રીડિંગ એટલે વાંચી રહ્યા અને ન્યૂઝપેપર એટલે છાપું અલાઉડ એટલે કે મોટેથી તે મોટેથી છાપું વાંચી રહ્યા છે નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ નેહાબેન એટલે કે નેહાબેન ઇઝ એટલે છે લિસનિંગ એટલે કે સાંભળી રહ્યા અને ન્યૂઝ એટલે કે સમાચાર નેહાબેન સમાચાર સાંભળી રહ્યા છે કોણ વાંચે છે તો કે રોહિતભાઈ રોહિતભાઈ છે એ મોટેથી વાંચે છે અને નેહાબેન તે સાંભળે છે હી ઇઝ અ બાસ્કેટ હે એટલે તેણી હેઝ એટલે કે પાસે એક એ એટલે કે એક ને બાસ્કેટ એટલે ટોપલી તેની પાસે એક ટોપલી છે તેની પાસે તો નેહાબેન પાસે નેહાબેન પાસે એક ટોપલી છે ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ આર એટલે છે એપલ્સ એટલે સફરજનો ઇન ધ બાસ્કેટ એટલે કે બાસ્કેટમાં બાસ્કેટમાં સફરજન છે બાસ્કેટમાં શું છે તો કે સફરજન ગોલુ એન્ડ પિન્કુ આર પ્લેઈંગ ક્રિકેટ ગોલુ અને પિન્કુ પ્લેઈંગ એટલે કે રમી રહ્યા અને ક્રિકેટ એટલે ક્રિકેટ ગોલુ અને પિન્કુ ક્રિકેટ રમી રહ્યા છે ગોલુ હેઝ અ બેટ હેઝ એટલે પાસે બેટ એટલે બેટ ગોલુ પાસે બેટ છે પિન્કુ હેઝ અ બોલ પિંકુ પાસે બોલ એટલે કે દડો છે ધેર ઇઝ અ બલૂન મેન બલૂન મેન એટલે કે ફુગાવાળા ભાઈ એક ફુગાવાળા ભાઈ છે ક્યાં છે તો કે દરિયા કિનારે હી હેઝ અ બલૂન્સ હી એટલે તેણી હેઝ એટલે પાસે અને બલૂન્સ એટલે કે ફુગાવો તેની પાસે ફુગાવો છે ધે ગો ફોર પિકનિક બાય બસ થઈ એટલે તેઓ ગો એટલે ગયા અને ફોર પિકનિક ફોર પિકનિક એટલે કે પિકનિક માટે બાય બસ કે બસ દ્વારા તેઓ બસ દ્વારા પિકનિક માટે ગયા બાળકો ત્યાર પછી આપણે એક્ટિવિટી ચાર બી જોઈશું જોડીમાં કામ કરો એક ટેર એમાં વાંચો કોની પાસે શું છે તે શોધીને લખો બાળકો અહીંયા આપણે કેની પાસે શું વસ્તુ છે એ આપણે લખવાનું છે પિંકુઝ મધર હેઝ પિંકુના મમ્મી પાસે શું છે તો કે અ બાસ્કેટ શું લખીશું અ બાસ્કેટ ત્યાર પછી પિંકુઝ ફાધર હેઝ કે પિંકુના પપ્પા પાસે શું છે તો કે અ ન્યૂઝપેપર ત્યાર પછી ત્રીજું નેહાબેન્સ ડોટર હેઝ કે નેહાબેનની ડોટર એટલે કે નેહાબેનની દીકરી પાસે શું છે તો કે અબોલ અહીંયા લખીશું અબોલ ત્યાર પછી ચોથું રોહિતભાઈ સનહેઝ એટલે કે રોહિતભાઈના દીકરા પાસે શું છે અ બેટ ત્યાર પછી બાળકો આપણે એક્ટિવિટી ચાર સી જોઈશું નીચે આપેલા શબ્દો એક્ટિવિટી ચાર એમાં કેટલી વાર આવ્યા છે ગણો અને લખો તો બાળકો આ જે એક્ટિવિટી સી રહી એ તમારે જાતે ગણીને લખવાની છે આપણો પેરેગ્રાફ આપેલો છે આપણે એમાં કેટલી વાર હેઝ આવ્યું છે ઈઝ મધર ગોલુસ તેર પિંકુ સી આર આ કેટલી વાર શબ્દો આવેલા છે એની આપણે સંખ્યા લખવાની છે એ દાખલા તરીકે પાંચ વાર આવ્યું તો આપણે ફાઇવ લખશું તેવી જ રીતે ઈઝ કેટલી વાર છે તો કે સાત વખત આવ્યું તો સાત વખત ચાર વખત આવ્યું જેટલી વખત આવ્યું એટલી વખત આપણે અહીંયા લખી નાખશું ત્યાર પછી એક્ટિવિટી ડી એક્ટિવિટી ચાર ડી જોઈશું નીચે આપેલા વર્ણનથી શરૂ થતા અક્ષરો એક્ટિવિટી ચાર એમાંથી શોધી લખો અને નવા ઉમેરો બાળકો અહીંયા આપણને એક ખાનું આપેલું છે દાખલા તરીકે આ કયો શબ્દ છે તો કે બી તો એમાં આપણે પેરીગ્રાફમાંથી ગોતવાનો બીથી શરૂ થતો હોય એવો શબ્દ તો કે પેલું તો શું છે બાસ્કેટ આપણે બાસ્કેટ લખીશું પછી બોલ છે બેટ છે બલૂન મેન છે આવા જે બીથી શરૂ થતા હોય તે આપણે બીના શબ્દ બીમાં લખીશું પછી સીથી શબ્દ ક્રિકેટ કપ વધારાના એવું જરૂરી નથી કે આપણે જે આ પેરેગ્રાફમાં હોય પણ જે પેરેગ્રાફમાં આવતા હોય તો ફરજિયાત લખવાના પણ જે બારના શબ્દ પણ સીથી શરૂ થતા હોય એવા આપણે લખવાના તેવી જ રીતે એસથી શરૂ થતા હોય ત્યાર પછી ટીથી શરૂ થતા હોય આઈથી થતા હોય એનથી થતા હોય આવી રીતે આખો જે આ છે એ આપણે પૂરી દઈશું